તારીખ 29 ઓગસ્ટ 2020 આણંદ જિલ્લાની કોવિડ 19ની પ્રેસ નોટ પર નજર કરીએ તો આણંદ જિલ્લામાં કોવિડ 19ના ટોટલ અત્યાર સુધીમાં 28,372 સેમ્પલ ટેસ્ટેડ થઈ ચૂક્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં ટોટલ 27,639 નું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે, જ્યારે ટોટલ 733 નું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે. અત્યાર સુધીમાં ટોટલ 628 દર્દીઓને ડિસ્ચાર્જ કરાઈ ચૂક્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ટોટલ 16 દર્દીઓનું કોવિડ 19 કારણોસર મોત થયું છે, જ્યારે કુલ 22 દર્દીઓનું નોન કોવિડ કારણોસર મોત થયું છે. હાલમાં આણંદ જિલ્લામાં કોરોનાના 67 એક્ટિવ પેશન્ટ દાખલ છે, જે પૈકી 54ની સ્થિતિ સ્ટેબલ છે. 11 દર્દીઓને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે, બાયપેપ પર 0 દર્દીને રાખવામાં આવેલ છે, વેન્ટિલેટર ઉપર 2 દર્દીઓને રાખવામાં આવેલ છે. આ 67 પૈકી 13 દર્દીઓ SKH ખાતે, 5 દર્દી આઈરિસ ખાતે, 2 દર્દી CH આણંદ ખાતે, 4 દર્દી SS ખાતે, 3 દર્દી યુનિટી વાસદ ખાતે, 9 દર્દી CCC ખાતે, તેમજ 16 દર્દી આઉટ ડિસ્ટ્રિક્ટમાં, તેમજ 15 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ દાખલ છે. આજરોજ આણંદ જિલ્લામાં કોવિડ 19ના 2 રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે, જેમની વિગત પર નજર કરીએ તો 28 વર્ષીય સ્ત્રી બિહાઇન્ડ ડેલરી ધુંધાકુવા નાપાડ રોડ, તેમજ 73 વર્ષીય પુરુષ માસડાવાડ ખંભાતનો રહેવાસીનો કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.